હર્ષ સંઘવીએ ખાતરી આપી છે કે મનોજ અગ્રવાલ સામેના આક્ષેપોનો મામલો ગંભીર છે જરૂર પડીએ કમિટી બેસાડીશું ગૃહમંત્રીએ કહ્યું છે કે રાજકોટના સીપીની કમિશનબાજી વિશે અગાઉ પણ એમએલએ ગોવિંદભાઈએ મને ફરિયાદ કરી હતી આ ભૂતકાળની સરકારથી ચાલે છે હર્ષ સંઘવીએ ખાતરી આપી છે કે મનોજ અગ્રવાલ સામેના આક્ષેપોનો મામલો ગંભીર છે જરૂર પડીએ કમિટી બેસાડીશું વિજય રૂપાણી સીએમ હતા ત્યારે જુલાઈ બે હજાર અઢારમાં મનોજ અગ્રવાલની રાજકોટ પોલીસ કમિશનર તરીકે બદલી થઈ હતી રાજકોટ પોલીસ કમિશનર સામે ભાજપના જ કરેલા ગંભીર આક્ષેપોના મુદ્દે તપાસ કરવાની ખાતરી આપતા હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગોવિંદભાઈ પટેલની ફરિયાદ નવી નથી એ ભૂતકાળની સરકારથી ચાલી આવે છે ધારાસભ્ય ગોવિંદભાઈએ અગાઉ પણ આ અંગે ફરિયાદ કરી હતી અને એના યોગ્ય પગલા લેવામાં આવશે રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ શંકવીને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે આક્ષેપ સાથેનો પત્ર લખ્યા બાદ જ પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે તેમજ સરકાર અને સંગઠન વચ્ચે પણ વિવાદ ઉભો થયો છે આ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સમગ્ર મામલો જાણકારી આપતા જણાવ્યું હતું કે ગોવિંદ પટેલ આ પહેલા પણ ફરિયાદ કરી છે અમે લોકોએ તપાસ હાથ ધરી છે ગોવિંદ પટેલ રજૂઆત કર્યા બાદ ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડુબેલા નાણાં ટકાવારીથી વસૂલવાનું કામ કરે છે એક કિસ્સામાં પંદર કરોડથી છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની એફઆરઆઈ ન ફાડીને એની ઉઘરાણીનો હવાલો રાખીને નાણાંની ઉઘરાણી આવે એમાંથી પંદર ટકા હિસ્સો માગી આ રકમ પીઆઈ મારફત પંચોતેર લાખ જેટલી ઉઘરાણી હતી હવે ત્રીસ લાખની ઉઘરાણી માટે પીઆઈ ફોન કરી રહ્યા છે